वहाँ डिस्क्रिप्शन में पहली लिंक क्लिक करो, डाउनलोड करो तक ऐप। कोरोना ना कपरा काल मा रियल लाइफ ना हीरो के जेने लोगों ने मदद करी अने रियल लाइफ ना हीरो बनी गया। हमें बात करी रहा छे सोनू सूदनी के जेमना राजकारण मा आववानी वातो बहती थई हती अने हवे तेमणे खुद एक खुलासो कर्यो छे राजकारण मा आववाने लईने। શું છે સમગ્ર માહિતી તે જાણીએ આ વિડિયોમાં। નમસ્કાર, હું નીલમ ખારે છે, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। બિગ સ્ક્રીન પર પોતાની આગવી છાપ છોડી ચૂકેલા લોકપ્રિય અભિનેતા સોનુ સૂદ હવે રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે। જી હા, આગામી 10 દિવસમાં સોનુ સૂદ આ અંગે જાહેરાત કરશે। આમ તો સોનુ સૂદ ખુદ કેટલી વાર કહી ચૂક્યા છે કે તે કોઈ રાજકીય પાર્ટીને જોઈન નહીં કરે, પરંતુ તે તેની બહેનને રાજનીતિમાં જરૂર ઉતારી રહ્યા છે। બોલિવૂડ સ્ટાર સોનુ સૂદે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતા પોતાની બહેન માલવિકા માટે રાજકીય ગતિવિધિઓ તેજ કરી છે। સોનુ સૂદે પોતાના મોગા સ્થિત ઘરે જરૂરિયાતમંદ ગરીબોને ઈ રિક્ષા આપી ત્યારે કહ્યું કે તેની બહેન કોઈ નવી પાર્ટી બનાવશે કે કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થશે તેનું એલાન એક સપ્તાહમાં કરી દેવાશે। સાથે જ કહ્યું કે તેના પર ગંદી રાજનીતિ ન થવી જોઈએ। આ પહેલા ઘણા સમયથી એવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી કે સોનુ સૂદ 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં પીએમ મોદીની રેલીમાં હાજરી આપશે। જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ વાતમાં કોઈ સત્ય નથી અને તે માત્ર અફવાઓ જ છે। સોનુ સૂદ 4 જાન્યુઆરીએ જરૂરિયાતમંદ છોકરીઓ અને આશા વર્કર્સને 1000 સાયકલનું પણ વિતરણ કરશે। ગત મહિને પણ સોનુ સૂદે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરીને બહેન માલવિકાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી। તે દરમિયાન સોનુ સૂદે પંજાબના વર્તમાન સીએમ ચરણજીતસિંહ ચન્ની સાથે પણ મુલાકાત કરી હતી અને આ અગાઉ સોનુ સૂદ આમ આદમી પાર્ટીના એક કેમ્પેઇન માટે અરવિંદ કેજરીવાલ સાથે પણ દેખાયા હતા। કોરોના મહામારી દરમિયાન અસહાય અને ગરીબોની મદદ કરવા બદલ સોનુ સૂદના ખૂબ વખાણ થયા હતા। તેમણે સમગ્ર કોરોના સમયગાળા દરમિયાન લોકોને ખૂબ મદદ કરી। લોકડાઉનમાં તેમણે પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે લઈ જવાનું સારું કામ કર્યું હતું। સેંકડો લોકો તેની મદદથી પોતાના વતન પહોંચી શક્યા હતા। જો આપને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। સાથે જ તમામ રાજકીય અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક।